જમીન નિર્માણ, જમીન નિર્માણ એટલે જમીન કઈ રીતે બને છે? ટૂંકમાં કહીએ તો પૃથ્વી સપાટી ઉપરનો પાતળો પોપડો, જેને આપણે સફરજનની છાલ ઉપર જેમ સ્તર કહીએ છીએ ને, એમ પૃથ્વી સપાટી ઉપરનો જે સ્તર અથવા પડ છે એને કહેવાય જમીન. આ જમીન બનવા પાછળ કુદરતી પ્રક્રિયાઓ થાય છે. આ કુદરતી પ્રક્રિયાને અંતે તેની અંદર ખવાણ અને ધોવાણ જેવી બે મુખ્ય પ્રવૃત્તિઓ થાય છે. એક તો વર્ષો સુધી એ જમીન છે, એ જમીનની અંદર કુદરતી આપૂર્તિ આવે, વાવાઝોડું આવે, પવન આવે, એના દ્વારા માટીના કણો છે એનું ધોવાણ થાય, ત્યાર પછી એનું ખવાણ થાય એટલે ભાંગી જાય, તૂટી જાય અને એ સૂક્ષ્મ કણો બને, એમાંથી જમીન બને છે. ત્યાર પછી જમીન નિર્માણ કરવામાં બીજી મહત્વની ભૂમિકા છે કે એની અંદર વિવિધ પ્રકારના ખનિજો હોય છે, ખનિજો ઉપરાંત જૈવિક તત્વો હોય છે, અને આ જે કુદરતી તત્વો છે એનું બંનેનું મિશ્રણ એ વર્ષોના અંતે એની અંદર કુદરતી પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયાને અંતે આ જમીન છે એ હજારો વર્ષોને અંતે બને છે, એને કહેવાય જમીન નિર્માણ. હવે આ જમીન છે એ સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો ઓજો ખડક પદાર્થ. પરીક્ષાની અંદર પૂછાય કે જમીન એટલે શું, તો એની વ્યાખ્યા સેન્દ્રિય પદાર્થો યુક્ત ઝીણા કણોવાળો ઓજો ખડક પદાર્થ. પથ્થર ઓજા પ્રકારનો હોય એવા જે તત્વો દ્વારા જે બને છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આ વિવિધ પ્રકારના જે જમીનો છે એ જમીનોને સરળતા ખાતર હવે આપણી જમીન વિભાગની કચેરી દ્વારા એને જુદા જુદા ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ જુદા જુદા પ્રકારની જમીનો છે એના પ્રકારો વિશે વાત કરીએ, એનું વર્ગીકરણ કેવું કહેવામાં આવે છે, એના માટે સહેલામાં સહેલું યાદ રહી જાય એવું એક સૂત્ર મેં બનાવ્યું છે, અને એ છે કાકા રાપ પર કાકા લેલા જમ્પદર. આ રીતે પણ યાદ રાખી શકો. આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે સૌથી સહેલામાં સહેલું સૂત્ર કાકા લેલા જમ્પદર. દરેક પ્રકારનો પહેલો પહેલો અક્ષર લઈ અને આ સૂત્ર તૈયાર કરેલું છે, એટલે બધાએ આ સૂત્ર યાદ રાખવાનું અને એને આધારે જમીનના પ્રકારો તમને યાદ રહી જશે. આ બધા જ પ્રકારોની અંદર પહેલો પ્રકાર આપણે લઈએ છીએ કાપની જમીન. હવે આખા ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રમાંથી 43% ક્ષેત્રફળ છે તેની અંદર કાપની જમીન ફેલાયેલી છે, જેની અંદર કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ એ સૌથી વધુમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત કાપવાળી જમીનની અંદર જે નાઇટ્રોજન છે અને હ્યુમસ છે, કોજા જુદા જુદા સેન્દ્રિય તત્વો છે જે આપણે બાષ્પ કહીએ છીએ, એનું પ્રમાણ છે ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે કાપની જમીન છે એ ભારતની અંદર ઘણું બધું વિસ્તાર ધરાવે છે. ત્યાર પછી બીજો પ્રકાર મહત્વનો છે રાતી કે લાલ જમીન. રાતી જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? લાલ જમીન. આખા ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રોમાંથી 19% ક્ષેત્રફળ એ રાતી જમીનનું જોવા મળે છે. આ રાતી જમીન છે તેનો રંગ એ ફેરી ઓક્સાઇડના કારણે લાલ રંગની માટી કે જમીન દેખાય છે. લાલ રંગની માટી શા માટે દેખાય છે, તો કે એની અંદર ફેરી ઓક્સાઇડ નામનું તત્વ હોય છે એટલે માટીનો રંગ કેવો હોય છે? લાલ. હવે આ જમીન છે તેની અંદર મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે, પોટાશ છે, આવા તત્વોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે અથવા એની ઉણપ જોવા મળે છે. સૌથી મહત્વનું કહી શકાય કે આ ક્ષેત્રફળના 19% ભારતની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર છે કાળી જમીન.
આપણે નવમા ધોરણની અંદર શીખી ગયા કાળી જમીનને રેગુર જમીનના નામથી ઓળખવામાં આવે છે. આ કાળી જમીન ભારતની અંદર લગભગ 15% કુલ ભૌગોલિક ક્ષેત્રમાંથી અસ્તિત્વ ધરાવે છે અથવા વિસ્તારમાં પથરાયેલ છે. આ જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ આ જે તત્વો છે એનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને આ કાળી જમીન છે એની ફળદ્રુપતા સૌથી સારામાં સારી કહેવાય છે. હવે કાળી માટીની અંદર ભેજ સંગ્રહ કરવાની શક્તિ સૌથી વધુમાં વધુ છે. પાણી ઉપર તમે જમીન ઉપર તમે પાણી નાખો ને એટલે એ બધું જ પાણી નીચે નહીં પડે. કાળી માટીની અંદર આ અખતરો કરો એટલે તમને ખ્યાલ આવે એ અમુક પ્રકારનું પાણી છે એ સંગ્રહ શોષી લેશે. આ ઉપરાંત ધારો કે પાણી નાખ્યા પછી જમીનને થોડોક સમય રહેવા દેવામાં આવે તો એ જમીન સુકાઈ જાય અને આવા પ્રકારની કીરાડો કે ફાટો પડી જાય છે. આ કોનું લક્ષણ છે તો કાળી જમીનનું મુખ્ય લક્ષણ છે. અને કાળી જમીનની અંદર જો કપાસનું વાવેતર કરવામાં આવે તો કપાસ સૌથી સારામાં સારો થાય છે એટલે તે જમીનને કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રકાર છે જમીનનો લેટેરાઇટ પ્રકારની જમીન. લેટેરાઇટ પ્રકારની જમીનને બીજા નામથી પડથાવ જમીનના નામથી ઓળખવામાં આવે છે જેમાં આ પ્રકારની જમીન લાલ રંગ લો ઓક્સાઇડને કારણે આ પ્રકારનો રંગ જોવા મળે છે. હવે આ માટી છે એ ભીની હોય તો માખણ જેવી અતિ ચીકણી લાગે છે. હાથમાં આમ પકડવી એટલે ચીકણી માટી બની જાય. ઉપરાંત મુલાયમ જોવા મળે છે પણ જો એ સુકાઈ જાય તો અતિ સખત બની જાય છે. દાખલા તરીકે આપણે માટીના રમકડા હોય તો એમાં પાણી નાખે ને એટલે એકદમ પોજી માવા જેવી છે. પછી એને સૂકવી નાખવામાં આવે તો એ રમકડું બની જાય છે. આવા પ્રકારની એ સખત બની જાય છે. ભારતની અંદર ઊંચાઈવાળા જેટલા વિસ્તારો છે એ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જોવા મળે છે. આ જમીનની અંદર લો તત્વ પોટાશ એલ્યુમિનિયમનું પ્રમાણ વિશેષ પ્રમાણે જોવા મળે છે. જ્યારે એમ કહી શકાય કે અહીંયા પાકનું વાવેતર કરવામાં આવે તો ખૂબ ઉત્પાદન ઓછું આવે છે એટલે આ જમીન ફળદ્રુપ જમીન ગણવામાં આવતી નથી. ત્યાર પછી નો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આપણે કચ્છ અને રાજસ્થાનના જે રણ વિસ્તાર છે તે મુખ્ય ગણાવી શકાય. આ રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી હોય છે. રેતાળ અને ઓછી ફળદ્રુપ જોવા મળે છે. તેની અંદર ક્ષાર તત્વોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે એટલે કે ખારાશવાળી જમીન જોવા મળે છે. તો એક રણ પ્રકારની જમીન છે. ત્યાર પછીનો જમીનનો પ્રકાર છે પર્વતીય જમીન. હિમાલયના ખીણ પ્રદેશની અંદર આવેલી અને ખૂબ જ ઊંચાઈ ઢોળાવવાળા વિસ્તારો ઉપર 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી જે જમીન છે તે જમીનને પર્વતીય જમીન કહેવાય છે. ઉપરનું પડ આ જમીનનું ખૂબ પાતળું જોવા મળે છે. અહીંયા કોઈપણ વાવેતર કોઈપણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે ખેતી કરવામાં આવે તો એ અપરિપક્વ પ્રકારની જમીન હોવાને કારણે ખૂબ ઉત્પાદન આપતી નથી. ત્યાર પછીનો પ્રકાર આવે છે જંગલ પ્રકારની જમીન. જ્યાં ખૂબ ઊંચાઈ ઉપર ગીચ ઝાડ થતા હોય વૃક્ષો થતા હોય તેવા પ્રકારની જમીનને એ જંગલ પ્રકારની જમીન કહે છે. જે 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ ઉપર જોવા મળે છે. ભારતની અંદર જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. આ જંગલ પ્રકારની જમીનની અંદર પાંદડાઓ છે સેન્દ્રિય તત્વો છે મૂળ છે સડી જાય એટલે ખૂબ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. ઉપરનો ભાગ છે એ કાળો જોવા મળે
પણ જેમ જેમ તમે ખોદતા જાઓ આ જમીનને, એમ જમીનનો રંગ બદલાય છે, એટલે કે ભૂરા રંગનો કે લાલ રંગનો જોવા મળે છે. અને છેલ્લો આપણો જમીન જંગલોના પ્રકારોનો છે, દલદલ પ્રકારની જમીન. દલદલ પ્રકારની જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે એમ પૂછાય તો પેટ પ્રકારની જમીનના નામથી ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની જમીનમાં ભેજવાળા પદાર્થોના સંચયથી બનતી હોવાને કારણે એ વર્ષા ઋતુમાં પાણીમાં ડૂબમાં જાય છે. પાણી જ્યાં ભરાઈ રહેતું હોય ને ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આ જમીન છે એ ડૂબેલી રહે એટલે સ્વાભાવિક છે કે જૈવિક પદાર્થો છે, ક્ષારો છે, ખારાશ એ વધુ જોવા મળે. એ સુકાઈ જાય પછી એની અંદર ક્ષાર જમા થાય છે. ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ આ જમીનની અંદર ખૂબ ઓછું જોવા મળે છે. પાણીવાળો વિસ્તાર હોય એ જે ભાગની અંદર જમીન ડૂબી ગઈ હોય આસપાસની અંદર એ સુકાઈ જાય પછી એને અંદર કાર્બન એવી